School of Devotion, Patri, Doron Gos. Vishay Gani. Prakaran. Char. Part 20. દ્રિકાન સમીકરણ આપણે દાખલો જોઈએ. કુટ પ્રશ્ન, રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમર, 3 વર્ષ પહેલાની ઉંમર ના વ્યસ્ત હવેથી 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો, અને હવેથી 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો આપણને આપેલ છે. સરવાળો કેટલો આપ્યો છે? 1/3 છે. 1/3 છે. તો અત્યારની ઉંમર શોધો. અત્યારની ઉંમર શોધો એટલે અત્યારની ઉંમર એટલે કોણ? રહેમાનની હાલની ઉંમર શોધવાની છે. રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમરનો વ્યસ્ત, બરોબર? ધારો કે આજે તમારી ઉંમર 10મા ધોરણમાં ભણતા હોય તો 15 વર્ષ છે, બરોબર? 3 વર્ષ પહેલા કે તો તમારી ઉંમર શું થાય? 15 હતી. એમાંથી તમે 3 શું કરો? બાદ કરો એટલે 15 ઓછા 12 થાય. 15 ઓછા 3 એટલે 12 થાય. 5 વર્ષ પછી અત્યારે તમારી ઉંમર 15 છે, તો 5 વર્ષ પછી, 5 વર્ષ પછી તમે કેવા થવાના? મોટા થવાના. 15 ની અંદર શું કરો પડે? 5 ઉમેરવો પડે એટલે 15 વત્તા 5 એટલે 20 થશે. એટલે રહેમાનની શું કીધું? હાલની રહેમાનની હાલની ઉંમર શોધવી જોઈએ. ધારો કે રહેમાનની હાલની ઉંમર 1 વર્ષ છે. ધારો કે રહેમાનની હાલની ઉંમર 1 વર્ષ છે. 3 વર્ષ પહેલા તમને ઉદાહરણ આપ્યું, અત્યારે તમારી ઉંમર 15 વર્ષ છે, તો 3 વર્ષ પહેલા તમે કેવા હોય? નાના હોય એટલે 15 માંથી 3 શું થાય? બાદ કરો. એમ રહેમાનની હાલની ઉંમર 1 વર્ષ છે, તો 3 વર્ષ પહેલા, 3 વર્ષ પહેલા રહેમાનની હાલની ઉંમર 1 વર્ષ છે, એમાંથી આપણે શું કરવો પડે? 3 બાદ કરવો પડે. 3 વર્ષ પહેલા રહેમાનની ઉંમર કેટલી થાય? 1 - 3 વર્ષ છે. 3 વર્ષ પહેલા રહેમાન શું થાય? નાનો હોય. અત્યારે 1 વર્ષ નો હોય તો 3 વર્ષ પહેલા શું થાય? 1 - 3 વર્ષ થાય. તેનો વ્યસ્ત, તેનો વ્યસ્ત 1/3 હતું, તો તેનો વ્યસ્ત શું થઈ જાય? 1/1 - 3 છે. રહેમાનની હાલની ઉંમર 1 વર્ષ છે, 3 વર્ષ પહેલા રહેમાન નાનો હોય એટલે 1/3 બાદ કરવા પડે, 1 - 3 વર્ષ થાય. તેનો વ્યસ્ત, વ્યસ્ત એટલે શું થાય? 1/1 - 3 વર્ષ થશે. 5 વર્ષ પછી રહેમાનની ઉંમર, 5 વર્ષ પછી રહેમાનની ઉંમર 1+5 વર્ષ છે. 5 વર્ષ પછી રહેમાનની ઉંમર કેટલી થાય? 1+5 વર્ષ. હાલની ઉંમર 1 વર્ષ હતી, એમાં 5 ઉમેરવા પડે. 5 વર્ષ પછી, પછી એટલે રહેમાન કેવો થાય? મોટો થશે. 1+5 વર્ષ છે. તેનો વ્યસ્ત કેટલો થાય? 1/1 - 5. 10 હોય તો 10 નો વ્યસ્ત કેટલો લખાય? 1/10 લખાય. 15 કે તો 15 નો વ્યસ્ત શું થાય? 1/15 થાય. 7 હોય તો 7 નો વ્યસ્ત શું થાય? 1/7. એમ 1+5 નો વ્યસ્ત શું થાય? 1/1 - 5 થાય.
ત્રણ વર્ષ પહેલાની ઉંમર અને પાંચ વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો એટલે વ્યસ્તો કે નહીં થાય એનો સરવાળો કેટલો આવે પડે આપણને 1/3 કેટલો આવે પડે આપણને 1/3 તો ત્રણ વર્ષ પહેલાનો વ્યસ્ત કેટલો આવ્યો 1/3 પાંચ વર્ષ પછીનો વ્યસ્ત કેટલો આવ્યો 1/1 = 5 ત્રણ વર્ષ પહેલા કેટલો આવ્યો 1/1 = 3 પાંચ વર્ષ પછી કેટલો આવ્યો 1/1 + 5 એનો સરવાળો કેટલો આવ્યો કહો છે ઉંમરના વ્યસ્તનો સરવાળો ત્રણ વર્ષ પહેલા રહેવાની 1/1 = 3 હતો પાંચ વર્ષ પછી શું થયો 1/1 + 5 થયો એનો વ્યસ્ત એનો સરવાળો કે પછી બેની વચ્ચે વત્તા નિશાની કેટલો આવ્યો સરવાળો 1/3 આપેલ છે હવે સર એટલે x + 5 એ ગુણા છે એટલે 1 * x + 5 એટલે શું થાય x + 5 જ થાય હવે 1 ની જોડે x - 3 ગુણો તો શું આવે x - 3 જ થાય નીચે લસા સુધી જશે x - 3 અને x + 5 થઈ જશે બરાબર 1/3 હવે આપણે સરળ કરો તો x ને x શું થાય 2x 5 - 3 એટલે કેટલા થાય 2 થાય x - 3 x + 5 બરાબર 1/3 x તો પાછી 1 ગુણે જાય x + 3 1 ગુણે જાય આ બંને લસા ક્યાં જાય નીચે બરાબર 1/3 નામ x + x એટલે કેટલા થાય 2 x ને 5 માંથી 3 જાય તો 2 આ 3 સામે ગુણી નાખો ચોકડી ગુણાકાર કરી નાખો 3 2 ને 6 3 2 ને 6 આ 3 અહીંયા ગુણાય અને આ 2 ક્યાં ગુણાય સામે બરાબર x - 3 x + 5 3 ગુણ્યા 3 2 6 x + 6 બરાબર શું થશે 1 ગુણ્યા 2 નીચેના ગુણ થશે x - 3 * x + 5 6 x + 6 ગુણાકાર કરો કૌંસ છોડો તો x * x એટલે શું થાય x² x અને x નો ગુણાકાર શું થાય x² x અને 5 નો ગુણાકાર શું થાય 5x x અને 5 નો ગુણાકાર શું થાય 5x 3 અને x નો ગુણાકાર શું થાય -3x 3 અને x નો ગુણાકાર શું થાય -3x 5 કરી 15 15 કેવા -x અને x નો ગુણાકાર x² 5 અને x નો ગુણાકાર 5x 3 અને x નો ગુણાકાર -3x 5 કરી 15 કેવા -x આ બધું ઉલી બદલી લીધી એટલે x² તો પ્લસ છે 5x - 3x એટલે શું થાય 5x - 3x એટલે 2x થાય અને આ 6x છોડી બાજે શું થાય -4x થાય 5x માંથી 3x છે તો કેટલા રહે -2x 5x માંથી 3x છે તો શું રહે +2x અને 6x છોડી બાજે હોય તો -2 - 6 એટલે -4x આ 15 ઓછા અને 6 છોડી બાજે તો ઓછા ઓછા 15 ને ઓછા 6 એટલે ઓછા 21 હવે આપણે x² - 4x - 21 ના ભાગ પાડવાનો x² - 4x - 21 ના ભાગ પાડવાનો એકવીસ ની આગળ કઈ નિશાની છે માઇનસ થી તો એકવીસ ના એવા ભાગ પાડો બાદબાકી ની રીતે એકવીસ ના એવા ભાગ પાડો બાદબાકી ની રીતે ચાર આવે સાત કરી એકવીસ સાત કરી એકવીસ સાત કરી એકવીસ તો સાત અને ત્રણ માં મોટું કોણ છે મોટા સાત છે બાદબાકી ની રીતે ભાગ પાડો તો મોટા પર કઈ નિશાની લખાય વચ્ચે જે હોય તે વચ્ચે કઈ નિશાન છે -7 અને બાદબાકી રીતે ભાગ પાડો મોટા કે વચ્ચે જે નિશાની હોય તેને નાના બિંદુના કરતા વિરુ એટલે શું થાય પ્લસ 3 ઓછા 7 વત્તા 3 એટલે 0 ઓછા 4 થઈ જાય છે એટલે x² - 7x + 3x - 21 = 0 અહીંથી x સામાન્ય નીકળે તો x - 7 આગળ મેં x સામાન્ય કાઢો તો x - 7 અહીંથી 3 સામાન્ય કાઢો તો x - 7 = 0 આખા કૌંસમાંથી x - 7 સામાન્ય કાઢો x - 7 તો બીજા કૌંસમાં શું રહે x + 3 = 0 તો આના બરાબર 0 એટલે x - 7 = 0 અથવા x + 3 = 0 તો x = 7 અથવા x = -3 ઉંમર ક્યારે માઇનસમાં હોય નહીં ઉંમર ક્યારે માઇનસમાં હોય નહીં x = -3 શક્ય નથી x = -3 શક્ય નથી તો શું કીધું છે તો તેની અત્યારની ઉંમર શું દો તો તેની અત્યારની ઉંમર એટલે રહેમાનની હાલની ઉંમર આપણે ધારી દીધી હાલની એટલે અત્યારની ઉંમર તો રહેમાનની અત્યારની ઉંમર કેટલા 7 વર્ષ છે રહેમાનની
અત્યારની ઉંમર સાત વર્ષ, એમાંની અત્યારની ઉંમર સાત વર્ષે. ફરીથી આપણે એક વાર દાખલો ભણીએ. જો દાખલામાં શું છે, રહેમાનની આજથી ત્રણ વર્ષ પહેલાની ઉંમરનો વ્યસ્ત અને હવે પછી પાંચ વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો એકના છેદમાં ત્રણ છે, તો અત્યારની ઉંમર શોધો. રકમ આ પ્રમાણે છે. ધારો કે રહેમાનની હાલની ઉંમર ધારી લો એક્સ વર્ષ. ત્રણ વર્ષ પહેલાં રહેમાન કેવો થાય, નાનો થાય, એટલે જે એક્સ હતા એમાંથી ત્રણ બાદ કરવા પડે, તો તેનો વ્યસ્ત કેટલો થાય, એકના છેદમાં એકસો છ ત્રણ થાય. પાંચ વર્ષ પછી રહેમાન કેવો થશે, મોટો થાય, એટલે એક્સ હતા એટલે એની અંદર પાંચ ઉમેરો તો શું થાય, એક્સ પ્લસ પાંચ વર્ષ, તો તેનો વ્યસ્ત શું થાય, એકના છેદમાં એક્સ પ્લસ પાંચ થાય. હવે વ્યસ્તનો સરવાળો, એટલે વ્યસ્ત હોય કે એકના છેદ એકસો છ થાય, એકના છેદ એકસો ત્રણ, એનો શું કરવાનો સરવાળો, તમને સરવાળો કેટલો આવ્યો, એકના છેદમાં ત્રણ. એકસો ત્રણ અહીંયા ગુણાય એકની જોડે, એકસો છ ત્રણ આ એકની જોડે ગુણાય, પછી બંને લસા ક્યાં જાય, નીચે બરાબર, એકના છેદમાં ત્રણ એમના એમ. એક્સ વત્તા એક્સ કેટલા થાય, બે. પાંચ ઓછા ત્રણ કેટલા થાય, વત્તા બે. આ બે એમના એમ. ત્રણ દુ છ એક્સ, ત્રણ દુ છ, આપણે જાય બે નીચે જતા ત્યાં જાય, એકની સામે ગુણે જાય, એનો ગુણાકાર કરો તો એક્સ ગુણ એક્સ એટલે એક્સ સ્ક્વેર, એક્સ ગુણ પાંચ એટલે પાંચ એક્સ, ત્રણ ગુણ એક્સ એટલે માઇનસ ત્રણ એક્સ, પાંચ તરી પંદર, કેવા માઇનસ, વત્તા પાંચ ઓછા ત્રણ એટલે વત્તા બે એક્સ થાય, છ એક્સ આ બાજુ તો શું થાય, માઇનસ, વત્તા બે માંથી છ જાય માઇનસ ચાર એક્સ, ઓછા પંદર અને ઓછા છ શું થાય, ઓછા એકવીસ. એકવીસ ના એવા ભાગ પડો બાદબાકીની રીતે કે સાત ચાર આવે, સાત તરી એકવીસ. બાદબાકીની રીતે ભાગ પાડો તો મોટા ભાગે નહીં શનિ મુકાય વચ્ચે જે હોય તેમાં મોટું પણ છે ભાગ પડે, એમાં સાત સાત એટલે માઇનસ ને ત્રણ જોડે દસ. એક્સ સ્ક્વેર ઓછા સાત એક્સ વત્તા ત્રણ એક્સ ઓછા એકવીસ, આ બે પછી એક્સ સામાન્ય નીકળે તો કૌંસમાં એક્સ ઓછા સાત, અહીંથી ત્રણ સામાન્ય નીકળે તો એક્સ ઓછા સાત, પછી આખા કૌંસમાંથી શું સામાન્ય નીકળે, એક્સ ઓછા સાત, બીજા કૌંસમાં શું એક્સ વત્તા ત્રણ. એક્સ ઓછા સાત બરાબર જીરો, એક્સ બરાબર સાત, એક્સ વત્તા ત્રણ બરાબર જીરો, એક્સ બરાબર માઇનસ ત્રણ. એક્સ બરાબર માઇનસ ત્રણ શક્ય નથી, કારણ કે રહેમાનની ઉંમર ક્યારેય માઇનસમાં હોય નહીં, કોઈ પણની ઉંમર ક્યારેય માઇનસ હોય નહીં, એટલા માટે આ શક્ય નથી. માટે એક્સ બરાબર સાત આવે તો રહેમાનની અત્યારની ઉંમર કેટલી સાત વર્ષ છે, રહેમાનની અત્યારની ઉંમર સાત વર્ષ છે, સાત વર્ષ. મિત્રો આ દાખલો આપણે પૂરો થયો, નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજો દાખલો એક જોઈશું. ગુડ પ્રશ્નનો.